ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર જે સંસ્કૃત વિષયમાં વિભાગ ઈ માં ક્વેશ્ચન નંબર 46 અને એ છે તમારો અર્થવિસ્તાર. તો આ અર્થવિસ્તાર તમારો 3 માર્ક્સમાં મિત્રો પૂછાય છે અને એટલા માટે ઓછી મહેનતે આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ છીએ. તો હવે કયા અર્થવિસ્તાર તૈયાર કરવા, તો ચિંતા નહીં કરો, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેના અર્થવિસ્તારોની સિરીઝ શરૂ કરી છે. બરોબર, તો આ પહેલા મેં કુલ 4 અર્થવિસ્તારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો અપલોડ કરી નાખ્યા છે. જો તમે ન જોયા હોય તો જોઈ અને સમજી અને તૈયાર કરી નાખજો. આવો જ એક બીજો અગત્યનો અર્થવિસ્તાર આજે આપણે જોવાના છીએ, તો બરોબર ધ્યાનથી સમજી લો, કારણ કે એટલું ભોખી મારવાથી આવડી નહીં જાય, એને સમજવો જ ખૂબ જરૂરી છે. તો ચાલો, 5મા નંબરનો આજનો અર્થવિસ્તાર છે કર્મણ્યેવાધિકારસ્તે, એટલે કે ગીતામાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને આ બોધ પાઠ આપે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, યાદ રાખજો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલ હેતુર્ભુ મા તે સંઘા અસ્ત્વ કર્માણિ. ફરીથી સમજો, બીજા વાક્યમાં મા કર્મ ફલ હેતુર ભુ હુ મા તે સંઘા અસ્વ કર્માણિ કર્માણિ. બરોબર, હવે આ પંક્તિની અંદર આપણને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં જે બોધ પાઠ આપે છે એ બોધ પાઠ પરથી આપણે અહીંયા શીખવાનું છે. એનો અનુવાદ શું થશે કે અહીંયા ભગવાન આપણને શું કહે છે, અર્જુન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે તું કર્મ કર, ફળની આશા રાખ નહીં. મિત્રો, પણ આજે આજના કલયુગની અંદર તો આખી વાત જ કંઈક અલગ છે. મિત્રો જુઓ, આ પંક્તિઓનો ગુજરાતી અનુવાદ શું થાય કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મિત્રો, બરોબર, ફળની બાબતમાં ક્યારે તું તારું ધાર્યું ન કરી શકે, તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. એટલે એવું નહીં રાખવાનું મગજમાં કે જો મને મળશે હું પાસ થઈ તો જ હું મહેનત કરીશ, તો એ તો શક્ય જ નથી. મિત્રો, પહેલું પરિણામ તો આપણે પાસ આવે જ નહીં, જો હું પાસ થઈ તો પેપર લખે, એ તો કેવું શક્ય છે? પેપર લખ્યા વગર તો પાસ થવાશે જ નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યારે આવી શરતો આધીન આપણે મહેનત કરવી જોઈએ નહીં, એટલે કે કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં, એટલે કે જો તમે મહેનત જ ન કરો તો તારી આ આળસ ન હોવી જોઈએ. એટલે કે કર્મ કરવામાં સહેજ પણ આળસ રાખવી જોઈએ નહીં. જ્યારે આપણે બધા તો બોર્ડમાં શું કરીએ છીએ, આપણે ભગવાન જોડે જઈએ, બે હાથ જોડી પગે લાગીએ અને કહીએ ભગવાન મને 90% આપી દેજે, હું પેડા ધરાવીશ. બરોબર કે નહીં? પણ ભગવાન એમ થોડી મહેનત કર્યા વગર આપણને 90% આપી દે, ના આપે. મિત્રો, એટલે કર્મ તો કરવું જ પડે. કર્મ કર્યા પછી જ તમે ફળ મળે પણ ખરું અથવા ન પણ મળે, પણ મિત્રો ક્યારે કર્મ કરેલું એળે જતું નથી, આજે નહીં તો કાલે ફળ મળશે જ. મિત્રો, બરોબર. હવે આ પંક્તિઓમાં એનો આખી સમજણ શું છે, તો પ્રસ્તુત આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ, મહેનત કરતા રહેવું જોઈએ, પરિશ્રમ કરતા રહેવું જોઈએ. આ કર્મથી મને શું મળશે? તમારા મનમાં એવું થાય કે હું આટલી મહેનત કરી અને 90% કદાચ નહીં આવે તો આવો પ્રશ્ન થાય, એનો તારે, એટલે કે એવું જરાય ચિંતા કરવાની તમારે જરૂર છે નહીં. એવું ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી. બરોબર, કર્મના ફળનો જો તું વિચાર કરીશ,
એટલે કે જો તમે પરિણામની આશા રાખશો તો તે મર્યાદિત યા સીમિત થઈ જશે બરોબર તમે એવું વિચારો કે દુકાન કે કોઈ તમે બિઝનેસ કરવા જાઓ પણ એવું વિચારો ના મને નફો થઈ જાય પહેલો તો એ તો શક્ય જ નથી હંમેશા કોઈ પણ બિઝનેસ અથવા કોઈ પણ આપણે પરીક્ષામાં ટકા લાવવા હોય તો પહેલા મહેનત કરવી પડે મિત્રો એકદમ ફળની આશા રાખીને ક્યારે આપણે સફળ થતા નથી કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય વ્યવસાય એટલે ધંધો કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય પરંતુ જો તે આવકને લક્ષ્યમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે છે એટલે કે ઘણા કર્મચારીઓ એવું વિચારે છે કે આપણને તો ફક્ત 300 રૂપિયા રોજના મળે છે એટલે 300 રૂપિયા જેટલું જ કામ કરવાનું તો આવા વ્યક્તિ જે વિચારે છે ઘણા કર્મચારીઓ એવું વિચારતા હોય કે આપણે મહેનત નહીં કરીએ તો આ પગાર તો આવવાનો જ છે ને ઘણા કર્મચારીઓ એવું પણ વિચારતા હોય કે આપણે 500 રૂપિયા પગાર છે તો 500 રૂપિયા જેટલી જ મહેનત કરવાની તો એવું ન રાખવું જોઈએ એવા માણસોની ક્યારેય પ્રગતિ થતી નથી પગારને ધ્યાનમાં રાખી આર્થિક પૈસાને ધ્યાનમાં રાખી અથવા આવકને ધ્યાનમાં રાખી કદાપી આપણે મહેનતને ધ્યાન કરવી હંમેશા તમારે મહેનત કરવી જોઈએ આવકને ધ્યાનમાં રાખી અને મહેનત કરાય નહીં નહીતર તમને તમારો માલિક હંમેશા લોભવશ કામ કરનાર કર્મચારી ગણી જ લે છે કારણ કે માલિક હંમેશા કર્મચારીની મહેનત ઉપરથી નક્કી કરતો હોય છે ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે કર્મ જ મહાન છે મિત્રો હંમેશા આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં 90% પર્સન્ટેજ લોકો હંમેશા આવકને ધ્યાનમાં રાખી મહેનત કરે છે જ્યારે જે લોકો પૈસાદાર લોકો છે એ હંમેશા મહેનતને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે મહેનત જ કરી જાય છે આવક ઓટોમેટિક થાય મિત્રો એટલે હંમેશા કદી આવકને ધ્યાનમાં રાખવી જોઈએ નહીં મહેનત કરો એટલે ફળ તો મળવાનું જ છે આજે નહીં તો કાલે એટલે વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે તમે આ પૃથ્વી ઉપર જેવા કર્મો કરશો એવું જ તમારે ભોગવવું પડશે ગીતામાં કર્મ ફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે એટલે કે ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે હંમેશા તમારે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મહેનત કરવી જોઈએ બરોબર કોઈ પણ પ્રકારનો મોહ લોભ લાલચ ધ્યાનમાં રાખ્યા વિના તમે હંમેશા મહેનત કરો તો કર્મ કરવાની પ્રેરણા આપે છે એવું ભગવાન કહે છે ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે જે વ્યક્તિઓ હંમેશા સ્વાર્થપણું હોય છે જે વ્યક્તિઓ એવું વિચારે કે મને હું મળશે તો હું મહેનત કરીશ અને હું મહેનત કરું તો મને મળવું જોઈએ ફળ એવું ક્યારે એવા સ્વાર્થી લોકોને ક્યારે ફળ મળતા નથી તે કર્મ ફળ જીવોને બંધનમાં બાંધે છે એવા વ્યક્તિઓ હંમેશા પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી મનુષ્યના કર્મો પ્રમાણે જ એણે જેવું કર્મ કર્યું હોય નિષ્ઠાથી ઈમાનદારીથી તમે કામ કરશો તો આજે નહીં તો કાલે તમને ફળ અચૂક મળવાનું છે તો પ્રાપ્ત થવાનું છે તેથી કર્મ ફળ લાલસાથી રહિત એટલે ક્યારે ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા એટલે કે કરવા જોઈએ નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારના લોભ લાલચ વિના કર્મ કરતા રહેવામાં જ હંમેશા તમારું કલ્યાણ થશે તેના ફળની આશામાં નહીં જે વ્યક્તિઓ ફળની આશા રાખીને બેસી રહે છે આળસ રાખે છે એવા વ્યક્તિઓ ક્યારે જીવનમાં સફળ થતા નથી આમ કર્મનો સિદ્ધાંત અટલ છે એટલે કે દ્રઢ છે કર્મની ગતિ ન્યારી છે પ્રાણી પોતાના શુભા શુભ કર્મોના ફળ સ્વરૂપે એટલે કે દરેક વ્યક્તિ પોતાના સારા કર્મોને કારણે જ આ લોક
એટલે કે આ પૃથ્વી ઉપર અથવા પરલોકની અંદર સુખ કે દુખોનો ભોગતા બને છે. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છે કે સાલું મને વાગ્યું કેમ, મને એક્સિડન્ટ કેમ થયો, નપાસ કેમ થયો, મને પૈસા કેમ ન મળ્યા. એનું કારણ તમારા મિત્રો કર્મો જ છે. તમે જેવા કર્મો કરશો એવું જ તમને મળવાનું છે. તેથી ફળની આશા ક્યારે રાખવી જોઈએ નહીં. ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના, કોઈ પણ જાતના લોભ લાલચ વિના, બરોબર, હંમેશા કર્મોનું આચરણ એટલે કે કર્મો કરતા રહેવું જોઈએ. અને મિત્રો હંમેશા તમે જોજો, અત્યાર સુધીના બધા જ વૈજ્ઞાનિકો કો, રાજા મહારાજાઓ કો, બરોબર, ઇતિહાસ તમે ફેરો, હંમેશા બધા લોકો શરૂઆતમાં નિષ્ફળ થયા હતા, પણ તેમ છતાં હાર્યા વિના એ લોકો સતત મહેનત કરતા રહ્યા, ફળની આશા રાખ્યા વિના, તો એ જીવનમાં હંમેશા ઉચ્ચ પદ ઉપર પહોંચી ગયા. તો તમારે પણ મિત્રો હંમેશા સતત મહેનત કરતા રહેવું જોઈએ. ફળની કે ટકાની આશા રાખવી જોઈએ નહીં. પણ એક વાત બીજી એ પણ ધ્યાનમાં રાખવાની છે કે પદ્ધતિસર મહેનત કરેલી હશે, આળસ છોડી દેવી પડે, ઊંઘ છોડી દેવી પડે, તો જ તમે તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખી અને કોઈ પણ જાતની આળસ રાખ્યા વગર મહેનત કરશો, બરોબર, તો હંમેશા તમે તમારા ગોલ સુધી અચૂકથી પહોંચી જશો. એવું શ્રી કૃષ્ણ ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને કીધું છે. અને એ અર્જુનના જે વાક્ય એમણે કીધું છે એના ઉપરથી આપણને આ બોધ પાઠ શ્રી કૃષ્ણ ભગવાન આપી રહ્યા છે. તો આ અર્થ વિસ્તાર ઉપરથી તમે પણ ઘણું બધું શીખ્યા હશો, હું પણ ઘણું બધું શીખ્યો. તો હવે તમને આ અર્થ વિસ્તાર ચોક્કસથી આવડી ગયો હશે મિત્રો, બરોબર, અને જીવનમાં પણ ઉતારજો, કારણ કે હવે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તો નેક્સ્ટ વિડિયોની અંદર બીજા અગત્યના અર્થ વિસ્તાર સાથે ફરી મળીએ, ત્યાં સુધી આ બધા જ અર્થ વિસ્તાર તૈયાર કરી નાખજો, બરોબર મિત્રો. અને તમને મારા વિડિયો કેવા લાગી રહ્યા છે નીચે કોમેન્ટમાં લખો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.